બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થતાં ભારતીય કિસાન સંઘ દ્વારા વાવ મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું. વાવ અને સુઈગામ પંથકમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદથી જીરું, રાયડો, ઈસબગુલ, વરિયાળી જેવા પાકોને નુકસાન થતાં જગતના તાતમને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને પાકનું વાવેતર કર્યું હતું, જેના પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા આજ રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી શ્રી કે એચ વાઘેલા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી હતી કે સરકાર યુદ્ધના ધોરણે સરહદી વિસ્તારનીમાં ટીમો મોકલી સચોટ સર્વે કરી ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરવામાં આવી, જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ હિરાજી રાજપૂત, વણાજી ડી રાજપૂત, નરેશજી રાજપૂત, વરધાજી એચ વિજ્યા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને જય કિસાન. ઓકે, જય જવાન, જય કિસાન. હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ હિરાજી ગોહિલ, સરકારશ્રીને કિસાન દ્વારા, ખેડૂતો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવાનું એક સર્વજનક કહેવાય. સરકાર મીડિયા થોડુંક નહીં જોતી હોય, અત્યારે ખેડૂતોની બહુ પરિસ્થિતિ વિકટ છે અને પડતા ઉપર પાટું, જે કેસ બગુલ છે, રાયડું છે, શિયાળું લગતા તમામ જીરું છે, એને ભારે નુકસાન થયું છે. અને એક બાજુ સરકાર એવી વાતો કરી છે કે અમે ડબલ આવક કરીશું, તો અમારે ડબલ આવક તો ક્યારે કહેવાય કે અત્યારે જે માવઠું થયું છે, ખેડૂતોને ભયંકર મોટું નુકસાન થયું છે. એવી રીતના ધોરણે સર્વે કરી અને લોલીપોપ નહીં પણ પેકેજ જાહેર સંતોષકારક ખેડૂતને થાય એવું જાહેર કરે, તો અમે એમ માનીએ કે ડબલ એન્જિનની સરકાર છે અને ખેડૂતોને ડબલ આવક સાચી અર્થમાં ગણી શકાય. જય જવાન, જય